સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ખેડ બ્રહ્મા શહેર અને તાલુકો સૌથી વધુ કોરોના પોઝિટિવ વાળો તાલુકો ગણાય છે, જેમાં કેટલાક પરિવારના તો ઘરના બધા સભ્યો સંક્રમિત થયા હોય તેવા લોકોને તેવામાં ભોજનની વ્યવસ્થા કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. આવા પરિવારોની વિક્રમભાઈ વાઘેલા તથા તેમની સાથે બીજા 20 જેટલા યુવકો ભોજનની નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યા છે. છેલ્લા 25 દિવસથી ભોજનની સેવા યજ્ઞમાં દિવસના 350થી વધુ વ્યક્તિઓને સવાર સાંજ દાળ ભાત શાક રોટલી કઢી જેવું પાકું ભોજન પૂરું પાડીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ખેડ બ્રહ્માની સિવિલ અને વડાલીની હોસ્પિટલમાં તેમજ હોમ આઇસોલેશન કરેલ વ્યક્તિઓના આ ટીમ ભોજનની વ્યવસ્થા કરી રહી છે. કોઈ અમદાવાદ હોસ્પિટલ જવું હોય તો તેમના દર્દી અને દર્દીના સગાને વિનોદભાઈ દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા, એચબીએન ટીવી ન્યૂઝ. આજે આખા વિશ્વમાં કોરોના મહામારીનું જે પ્રચંડ રોગ ફેલાઈ ગયો, એમાં અમારા ખેડ બ્રહ્મા તાલુકો એક ટ્રાઇબલ તાલુકો છે અને આ ટ્રાઇબલ તાલુકામાં આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારત વિકાસ પરિષદ અને અમુક સેવાભાવી સરપંચ મિત્રો આ બધા સંયુક્ત ઉપક્રમે આ વિસ્તારમાં ટિફિન સેવાનું, સાથે સાથે ઓક્સિજન સેવા, સાથે સાથે વાહનની સેવા પણ આ વિસ્તારમાં આપી રહ્યા છે, જેથી દર્દીઓને સારો એવો લાભ મળી રહ્યો છે. હું આ બધા જ કાર્યકર્તાઓને હૃદયથી બિરદાવું છું. કોરોના કાળની આ મહામારીમાં સમગ્ર માનવજાત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે માનવજાતને મદદરૂપ કરવામાં સેવાભાવી સંસ્થાઓ પણ પાછળ નથી. ખેડબ્રહ્મા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે 16/4/2021 સતત નિઃશુલ્ક ટિફિન સેવા કોરોના પીડિત વ્યક્તિઓને પરિજનોને પહોંચાડવામાં આવે છે, જેમાં ખેડબ્રહ્મા સિવિલ, મટોડા પીએસસી સેન્ટર, વડાલી કોવિડ સેન્ટર, કન્યા વિદ્યાલય કોવિડ સેન્ટર, સીકે પટેલનું દવાખાનું અને અન્ય હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ સુધી નિઃશુલ્ક ટિફિન સેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પહોંચાડી રહ્યા છે, જેમાં વિક્રમભાઈ, વિનોદભાઈ અને અન્ય કાર્યકરો જોડાયા છે. આ ઉપરાંત શ્રી સુરેશભાઈ ભગત, કે જે આ તાલુકાના એક સામાજિક કાર્યકર છે, એ પણ આ સેવામાં સતત સહયોગ આપતા રહ્યા છે. એ જ રીતે પાદરણીના સરપંચ અને અન્ય લોકો પણ પોતાનાથી જરૂરિયાત મુજબ આમાં સેવા કાર્ય આપી રહેલા છે. 16 એપ્રિલથી શરૂ થયેલી આ નિઃશુલ્ક ટિફિન સેવામાં અત્યાર સુધી કોરોના પીડિતોને અંદાજે 4000 જેટલા નિઃશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ગલોડિયાના સરપંચ શ્રી વિનોદભાઈ પટેલ થકી કેટલાય દર્દીઓને વાહનની સુવિધા અન્ય હોસ્પિટલો સુધી જવા માટે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વિક્રમભાઈ વાઘેલા અને અન્ય મિત્રો થકી જરૂરિયાત મુજબ ઓક્સિજનના બાટલા પૂરા પાડવા માટે પણ અનુકૂળતા કરી આપવામાં આવે છે. સંઘ પ્રેરિત કર્મધામ ટ્રસ્ટ દ્વારા, આરએસએસ ખેડુમા અને ભારત વિકાસ પરિષદ ખેડુમા દ્વારા સંયુક્ત ઉપક્રમે જે કોરોના પીડિત દર્દીઓ છે, તેમને હોમ ક્વોરન્ટાઇન છે એવા પરિવાર, સિવિલ હોસ્પિટલમાં જે દાખલ છે એ પરિવાર, બધા જ પરિવારને નિઃશુલ્ક ભોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા પોતાના ઘરે યા હોસ્પિટલમાં બેડ સુધી પહોંચાડવામાં આવે છે. અને જે પણ દર્દી હોસ્પિટલમાં એડમિટ છે અને પરિવારને દવા પણ નીચેથી અમે જ્યાં હોય તો એમના પૂરી પાડવા માટે પૂરતા પ્રયત્નો કરીએ છીએ. જે પરિવાર કોરોના સંક્રમિત છે તો એ પરિવારના બધા જ સભ્યોને પણ અમે ભોજન નિઃશુલ્ક ઘર બેઠા અમે પહોંચાડીએ છીએ.